हेलो स्टूडेंट, वेलकम टू न्यू लेक्चर। आगला जे लेक्चर में आपणे जोईलुं के व्हाट इज प्रोग्रामिंग लैंग्वेज अने टाइप्स ऑफ प्रोग्रामिंग लैंग्वेज, कई कई टाइप्स नी प्रोग्रामिंग लैंग्वेज होती। तो प्रोग्रामिंग लैंग्वेज कोने कहेवाय? तो यूजर अने कॉम्प्यूटर वच्चे जे कम्युनिकेशन माटे यूज थाय छे एने शुं कहीए छीए आपणे? प्रोग्रामिंग लैंग्वेज। एना जे अलग अलग टाइप्स जोईला तो केटला? त्रण टाइप्सनी हती, मेनली डिस्क्राइब करेली आपणे त्रण टाइप्सनी। तो फर्स्ट ત્રણ ટાઈપ્સની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડિસ્ક્રાઇબ કરેલી, એની અંદર જે હાયર લેવલ, મિડલ લેવલ અને લોઅર લેવલ, આવી રીતના ત્રણ ટાઈપ્સ આપણે લેંગ્વેજના ડિસ્ક્રાઇબ કરેલા। લોઅર લેંગ્વેજની અંદર આપણે જોયેલી મશીન લેંગ્વેજ 0101 વાળી જે લેંગ્વેજ હતી, ત્યાર પછી બીજી હતી મિડલ લેવલ લેંગ્વેજ। મિડલ લેવલ લેંગ્વેજની અંદર કઈ આવતી? એસેમ્બલી લેંગ્વેજ, કે જે અમુક જે મેમોનિક્સ ઉપર ડિપેન્ડ્સ હોય જે એસેમ્બલી લેંગ્વેજ છે। ત્યાર પછી જે હાયર લેવલ લેંગ્વેજ જોયેલી, કે જે હ્યુમન અન્ડરસ્ટેન્ડ કરી શકે, હ્યુમન એની લેંગ્વેજમાં રિટર્ન કરી શકે, એને આપણે હાયર લેવલ લેંગ્વેજ કહેલી। હવે હાયર લેવલ લેંગ્વેજની અંદર બે ટાઈપ્સની લેંગ્વેજ આપણે ડિસ્ક્રાઇબ કરેલી, પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ અને ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ। હવે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર મેં તમને કીધું હતું કે વોટ ઇઝ પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ, કે જે ફંક્શન ઉપર ડિપેન્ડ હોય, ફંક્શનની જે પ્રોસેસ ઉપર ડિપેન્ડ હોય એને આપણે શું કહીએ છીએ? પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ। તો જે લેંગ્વેજ ફંક્શન ઉપર ડિપેન્ડ હોય એને શું કહીએ છીએ આપણે? પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ। હવે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ જોઈએ, કે અહીંયા જે નેક્સ્ટ ક્વેશ્ચન મેં લખ્યું છે કે વોટ ઇઝ ડબલ ઓપી, અને એનો જે ડિફરન્સ જોઈશું નેક્સ્ટ, કે ડબલ ઓપી મીન્સ કે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ અને પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ લેંગ્વેજ જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એમના વચ્ચેનો શું ડિફરન્સ છે આપણે જોઈશું બરોબર આ લેક્ચરની અંદર। તો ફર્સ્ટ જોઈએ કે વોટ ઇઝ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ। ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ લેંગ્વેજ કોને કહેવાય? કે જે લેંગ્વેજ હોય જે ઓબ્જેક્ટ ઉપર ડિપેન્ડ હોય એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે બરોબર। તો આ જે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ જે છે, મેઇન જે ફોકસ કોની ઉપર હોય છે? કે ડેટા અને ફંક્શનની ઉપર જે ડિપેન્ડ હોય છે, કે એનું જે મેઇન કોન્સેપ્ટ જે છે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ। અહીંયા જે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું, તો ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટ શું હોય છે? તો ડેટા અને ફંક્શનનું એક પ્રકારનું કલેક્શન હોય છે ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ ઇઝ અ કલેક્શન, ડિટેલમાં આપણે પછી જોઈશું કે ઓબ્જેક્ટ શું હોય છે, કે ડેટા અને ફંક્શનનું કલેક્શન હોય છે। અહીંયા જે બતાવ્યું છે કે ત્રણ ઓબ્જેક્ટ મેં લીધા છે, કે ઓબ્જેક્ટ 1, ઓબ્જેક્ટ 2 અને ઓબ્જેક્ટ 3 બરોબર। હવે આ જે ડિસ્ક્રાઇબ કરવું, એ પહેલાં જે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર કઈ રીતના સ્ટ્રક્ચર હોય છે, પ્રોગ્રામિંગનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ પીઓપીની અંદર બરોબર। પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર જો માની લો કે આ કોઈ પ્રોગ્રામ હોય છે બરોબર, મેઇન પ્રોગ્રામ બરોબર, મેઇન પ્રોગ્રામની અંદર કોઈ હોય છે, મેઇન ફંક્શન લઈ લીધું આપણે બરોબર, મેઇન ફંક્શન બરોબર। હવે મેઇન ફંક્શન હોય છે, એની અંદર ડિવાઈડ કરેલા હોય છે અલગ અલગ ફંક્શનની અંદર બરોબર। પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર જે પ્રોગ્રામ હોય છે એ બધા શેની અંદર? ફંક્શનની અંદર ડિવાઈડ કરેલા હોય છે, બધા જે છે આ ફંક્શનની અંદર ડિવાઈડ કરેલા છે। આની અંદરથી બીજું બી એક ફંક્શન બને છે બરોબર, આની અંદરથી એક બીજું ફંક્શન બને છે બરોબર। આ જે બધા ફંક્શનની અંદર આપણે આ પ્રોગ્રામને ડિવાઈડ કરેલો હોય બરોબર, તો આ જે ફંક્શન જે છે એ ફંક્શનની અંદર જો ક્યારેક, ફોર એક્ઝામ્પલ આ ફંક્શન 1 છે અને આ ફંક્શન 2 છે, બધાનો ડેટા કેવો હોય છે? કોમન હોય છે ડેટા, એટલે કે શું? વન ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન હોય છે, કે ફોર એક્ઝામ્પલ વેરિયેબલ અને ડેટા ટાઈપ્સ ને બધું લખીએ છીએ, તો આ ફંક્શન જે છે આ ફંક્શનનો ડાયરેક્ટલી યુઝ કરી શકે છે, આ ફંક્શન 2 જે છે એ ફંક્શન 1 ડાયરેક્ટલી યુઝ કરે છે। આને શું કહે છે? પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગની અંદર આવું જે પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર હોય છે। જ્યારે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડની અંદર હોય છે કે દરેક ફંક્શનને અલગ અલગ પોતાનો ડેટા હોય છે બરોબર, આ ફંક્શન જે છે આ ફંક્શનનો ડેટા, આ આ ફંક્શન જે છે આનો ડેટા, આ અને આ ફંક્શન જે છે આનો ડેટા બરોબર, અને ફંક્શન અને ડેટાનું જે કલેક્શન થઈ અને શું બને છે? ઓબ્જેક્ટ જે છે, આ જે ઓબ્જેક્ટ અલગ છે, આ ઓબ્જેક્ટ અલગ છે અને આ ઓબ્જેક્ટ અલગ છે, ત્રણ મેં ઓબ્જેક્ટ લઈ લીધા બરોબર। હવે બધા વચ્ચે જ્યારે ડેટા શેર કરવા છે, આ ફંક્શન ને આ ફંક્શનનો ડેટા જોઈએ છે, ત્યારે શું કરશે? કે આ ફંક્શન જે છે આ ફંક્શનનો કોલ કરશે અને ત્યાર પછી આ જે ફંક્શન જે છે એનો ડેટા અહીંયા મોકલશે બરોબર। ડાયરેક્ટલી આ ફંક્શન જે છે આ ડેટા યુઝ ના કરી શકે બરોબર, તો આ જે છે સિક્યુરિટી છે, સિક્યુરિટી માટે એવું કરે છે બરોબર, ડેટાનું હાઇડિંગ કરી રાખે છે બરોબર। આ જે એક પ્રકારનો કોન્સેપ્ટ જે છે બરોબર, ડબલ ઓપીની જે લેંગ્વેજ જોયેલી, C++, જાવા, C# બરોબર, આ અલગ અલગ જે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડની લેંગ્વેજ છે બરોબર। તો મેઇન જે કોન્સેપ્ટ શું છે? કે ડેટાને સુરક્ષિત, સિક્યોર રાખવા માટે જે
ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ જે છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ શેના માટે ઇન્ટ્રોડ્યુસ થઈ છે? કે ડેટાની સિક્યોરિટી માટે. કે દરેક ફંક્શન ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ, પ્રોસિડ્યુર ઓરિયન્ટેડમાં શું થતું કે દરેક ફંક્શન જે છે કે બધા ફંક્શન છે એકબીજાનો ડેટા યુઝ કરી શકે ગમે ત્યારે, બરાબર, એકબીજાનો ડેટા શેર કરી શકે વિધાઉટ ધ સિક્યુરિટી. જ્યારે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડની અંદર શું કર્યું કે ડેટાની સિક્યુરિટી માટે શું કર્યું કે દરેક ફંક્શન પ્રોગ્રામ જે છે એની અંદર એને શું કર્યું, ઓબ્જેક્ટની અંદર ડિવાઈડ કરી નાખ્યું. તો દરેક ઓબ્જેક્ટની અંદર શું હોય છે, ડેટા હોય છે અને ફંક્શન હોય છે. દરેક ફંક્શનને પોતાનો પ્રાઇવેટ ડેટા હોય છે, દરેક ફંક્શનને પોતાનો પ્રાઇવેટ ડેટા હોય છે. જ્યારે આ ફંક્શનને આ ડેટા જોઈએ છે ત્યારે શું કરશે કે આ ફંક્શનનો એ કોન્ટેક્ટ કરશે અને એ જે છે એનો ડેટા શેર કરશે, બરોબર. ડાયરેક્ટલી યુઝ નહીં કરી શકે જે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર થતું હોય, બરોબર. તો આ જે મેઇન કોન્સેપ્ટ છે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ, જ્યારે આ ફંક્શનને આ ડેટા જોઈએ છે, આ ફંક્શનનો ડેટા, ત્યારે શું કરશે કે આ ફંક્શન આનો કોન્ટેક્ટ કરશે અને પછી ડેટાનું શેરિંગ થશે. અથવા તો આનું આ જોઈએ છે તો શું કરશે, આ ફંક્શન જ્યારે પરમિશન આપશે ત્યારે જ આ ડેટા અહીંયા શેર કરવા દેશે, બરોબર. હવે નેક્સ્ટ જોઈએ, બંનેનો ડિફરન્સ જોઈએ. ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ શું છે અને પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ બંનેનો ડિફરન્સ શું છે, બરોબર. તો બંનેનો ડિફરન્સ જોઈએ કે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ અને પ્રોગ્રામિંગ ઓરિયન્ટેડ, બરોબર. આ જે છે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ જે છે તેના ઉપર ડિપેન્ડ હોય છે, અલ્ગોરિધમ ઉપર ડિપેન્ડ છે, બરોબર. અલ્ગોરિધમ શું છે, વન સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન ઓફ પ્રોગ્રામ, બરોબર. જ્યારે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ જે છે તેની જાતે ડિપેન્ડ હોય છે ડેટા ઉપર, બરોબર. હવે પ્રોગ્રામ જે છે ઓબ્જેક્ટ પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર તો શેની અંદર ડિવાઈડ કરેલો હોય છે, તો ફંક્શનની અંદર ડિવાઈડ કરેલો હોય છે. જ્યારે આની અંદર જે પ્રોગ્રામ જે છે શેની ઓબ્જેક્ટની અંદર ડિવાઈડ કરેલો હોય છે. ત્યાર પછી ઓબ્જેક્ટ પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ જે છે કે લેસ મેમરી યુઝ કરે છે, કેમ કે એક ફંક્શનની અંદર ડેટા ડિસ્ક્રાઇબ કરી દીધો તો એ જે છે બીજું ફંક્શન યુઝ કરે છે. જ્યારે આની અંદર મોર મેમરી યુઝ થાય છે, કેમ કે દરેક ફંક્શનને અલગ અલગ ડેટા હોય છે, એટલા માટે મોર મેમરી યુઝ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ જે પોઈન્ટ છે, ઇટ કોન્સેપ્ટ ઓફ ટોપ ડાઉન એપ્રોચ. હવે ટોપ ડાઉન એપ્રોચ એટલે કે શું, કે અહીંયા મેં તમને બતાવેલું કે આ જે મેઇન પ્રોગ્રામ છે તે પ્રોગ્રામ જે છે કે ઉપરથી સ્ટાર્ટ થશે અને બોટમ સુધી જશે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડની અંદર શું છે કે કોઈ બી પ્રોગ્રામ હશે એ શું થશે, ફંક્શનથી સ્ટાર્ટ થશે અને મેઇન ફંક્શન સુધી જશે. તો મીન્સ કે નાના ફંક્શનથી સ્ટાર્ટ કરી, નીચેના ફંક્શનથી સ્ટાર્ટ કરી અને ઉપરના ફંક્શન, જ્યારે અહીંયા શું થશે કે એક ફંક્શન જશે, જે ફંક્શન ફર્સ્ટ હશે એ ફંક્શન, ત્યાર પછી નેક્સ્ટ ફંક્શન, એવી રીતના આજે ડિસ્ક્રાઇબ કરે છે, બરોબર. એટલે આને શું કહે છે, ટોપ ડાઉન એપ્રોચ છે. જ્યારે આ શું છે, બોટમ અપ એપ્રોચ છે, કે નીચેથી ઉપર અને આ જે છે ઉપરથી નીચેની તરફ, બરોબર. ત્યાર પછી ઇટ ડઝ નોટ હેવ અ એક્સેસ મોડિફાયર, એક્સેસ સ્પેસિફાયર. હવે એક્સેસ સ્પેસિફાયર એટલે કે શું, કે અહીંયા મેં તમને એક વાત આગળ કીધેલી કે ડેટાની સિક્યુરિટી માટે એક્સેસ સ્પેસિફાયર આની અંદર નહીં હોય છે, જે તમારે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડની અંદર નવું જે છે. કે એક્સેસ સ્પેસિફાયર એટલે કે પબ્લિક, કોઈ બી ડેટા છે તમારે પબ્લિક શેર કરવા છે, પ્રાઇવેટ શેર કરવા છે, અથવા તો પ્રોટેક્ટેડ રાખવા છે, બરોબર. તો આ જે છે ત્રણ એક્સેસ મોડિફાયર છે, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ, જે ઓબ્જેક્ટ પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર નહીં હોતા, બરોબર. ત્યાર પછી ઓવરલોડિંગ, ફંક્શનનું ઓવરલોડિંગ અથવા તો ઓપરેટરનું ઓવરલોડિંગ જે છે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર પોસિબલ નથી, જ્યારે એ બધાનું અહીંયા પોસિબલ છે. ફંક્શન ઓવરલોડિંગ અથવા તો ફંક્શન ઓવરરાઇડિંગ ઓપરેટર ઓવરલોડિંગ, બરોબર. આ જે બધા કોન્સેપ્ટ જે છે તેની અંદર હોય છે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ, જ્યારે પ્રોસિડ્યુર ઓરિયન્ટેડની અંદર નહીં હોતા, બરોબર. આ જે છે આગળ કહી દીધું મેં કે લેસ સિક્યોર હોય છે, જ્યારે આ જે છે હાઈલી સિક્યોર હોય છે, બરોબર. ડેટાનું હાઈડિંગ નહીં થતું, ડેટાનું હાઈડિંગ મેં અત્યારે બતાવ્યું કે આની અંદર ડેટા યુઝ નહીં થતા, કે દરેક ફંક્શન શું કરે છે, એનો ડેટા બીજા ફંક્શન સાથે શેર કરે છે. તો અહીંયા ડેટા હાઈડ નહીં થતા, હાઈડ મીન્સ કે છુપાવા, બરોબર. જ્યારે ડેટા હાઈડિંગ અહીંયા થાય છે, દરેક ફંક્શનને પોતાના અલગ અલગ ડેટા હોય છે તો એને હાઈડ કરી શકે છે, બરોબર. એક્ઝામ્પલ જોઈએ તો સી, ફોર્ચન, પાસ્કલ, બેઝિક, આ જે અલગ અલગ લેંગ્વેજ, તમે જે ફર્સ્ટ બે સેમમાં ભણ્યા સીપી અને એસીપીની અંદર કઈ હતી, સી લેંગ્વેજ, જેની અંદર કયો કોન્સેપ્ટ હતો, પ્રોસિડ્યુર ઓરિયન્ટેડ. જ્યારે હવે નેક્સ્ટ તમે ભણશો સી પ્લસ પ્લસ, જાવા, સી શાર્પ, પાયથન, આ જે બધા જે એક્ઝામ્પલ જે છે લેંગ્વેજ, એ કઈ છે, વન ટાઈપ ઓફ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરોબર.
પછી જે છે પીએચપી જે છે બરોબર, આ જે અલગ અલગ લેંગ્વેજો છે બધી કેવી છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. આપણે નેક્સ્ટ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ ભણવાની છે સી પ્લસ પ્લસ બરોબર. નેક્સ્ટ લેક્ચરની અંદર બરોબર, આ લેક્ચરની અંદર આપણે જોયું કે ઓબ્જેક્ટ વોટ ઇઝ ડબલ ઓપી બરોબર, ડબલ ઓપી નો કોન્સેપ્ટ સમજ્યા, પીએપી નો કોન્સેપ્ટ સમજ્યા. ત્યાર પછી નેક્સ્ટ જોયું આનો બંનેનો ડિફરન્ટ, વોટ ડિફરન્ટ બિટવીન પ્રોસિડ્યુર ઓરિએન્ટેડ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. આ જે ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ બી છે, સમ ટાઈમ આસ્કિંગ, બે માર્ક્સની અંદર બી પૂછાય છે અને ત્રણ માર્ક્સની અંદર બી પૂછાય છે બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના ફીચર્સ જોઈશું અથવા તો કેરેક્ટરિસ્ટિક જોઈશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના. નેક્સ્ટ બીજો ટોપિક જોઈશું કે આની એડવાન્ટેજીસ, એડવાન્ટેજીસ શું બરોબર. એ પહેલાં આપણે જોઈશું કે ડબલ ઓપીના કોન્સેપ્ટ કયા કયા કોન્સેપ્ટ બરોબર, અલગ અલગ જે 7-8 કોન્સેપ્ટ છે છે ડબલ ઓપીના બરોબર, એ જોઈશું. ત્યાર પછી ફીચર્સ, કોન્સેપ્ટ અને એડવાન્ટેજીસ ઓફ ડબલ ઓપી, ડબલ ઓપીની એડવાન્ટેજીસ અને આની એપ્લિકેશન બરોબર. આ જે બધું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આટલા જે ચાર ટોપિક્સ આપણે જોઈશું, ડબલ ઓપીના કોન્સેપ્ટ, એના ફીચર્સ, એડવાન્ટેજીસ અને એપ્લિકેશન બરોબર. આજે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર અપ કરશું બરોબર. આ લેક્ચરની અંદર કંઈ ખબર ના પડી હોય તો કોલ કરી શકો છો બરોબર, અને બીજું કંઈ ડાઉટ હોય તો બી પૂછી શકો છો બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી થેન્ક યુ બધાને.